ગઈકાલે હું અમરેલી જિલ્લામાં હતો અને આજે અહીંયા યોગીજી મહારાજના પ્રાગટ્ય પર્વે એક પવિત્ર કાર્યમાં ભાગીદાર બનવાનું મને સૌભાગ્ય મળ્યું છે. અને પૂજ્ય પ્રમુખ સ્વામી આ બધું અહીં શું ચાલે છે બરાબર જોતા હશે. મારા દ્રષ્ટિથી આંખે દેખાય એવી આ હોસ્પિટલ ન બની હોત તો પણ પૂજ્ય સંતોએ ગુજરાતનું સ્વાસ્થ્ય જારું રાખવા માટે ઘણા બધા કામ કર્યા છે. આપણા મનનું સ્વાસ્થ્ય પણ સારું રાખ્યું છે અને આપણા તનનું સ્વાસ્થ્ય પણ સારું રાખ્યું છે. આ હોસ્પિટલ એ તો એક પ્રગટ રૂપ છે. 40 લાખ લોકોને વ્યસન મુક્ત કરવા એનાથી મોટું આરોગ્યનું બીજું કયું કામ હોય. આ મોટામાં મોટી સેવા છે અને માણસ પવિત્ર વિચારો અને પવિત્ર જીવનને ભરે હોય તો એને હોસ્પિટલનો દરવાજો કોઈ જોવો જ ન પડે, કોઈ જોવો જ ન પડે. પણ મેં જોયું કે દાતાશ્રીઓએ જ્યારે એમાં દાન કર્યો છે આજે એમને ભરપૂર સંતોષ થયો છે કે એનો પાય પાયનો કેટલો ઉત્તમ ઉપયોગ થઈ શકે છે. અને પ્રમુખ સ્વામીના હાથમાં રૂપિયો પડે એટલે પછી એ હીરા મોતી થઈ જાય. એમાંથી કંઈ ઉત્તમ જ થાય અને એવી એક ઉત્તમ ભેટ આજે મળી છે. એ વાત સાચી છે કે ભારતની સામે આ એક મોટો પડકાર છે. જેટલા પ્રમાણમાં આરોગ્યની સેવાઓની જરૂરિયાત છે એના પ્રમાણમાં આપણે ઘણા પાછળ છીએ. જેટલા પ્રમાણમાં ડોક્ટરોની જરૂરિયાત છે એના પ્રમાણમાં પણ આપણે પાછળ છીએ. નર્સોની જરૂરિયાત છે એના પ્રમાણમાં પણ પાછળ છીએ. અને આ બધું એટલા માટે થયું કે ભૂતકાળના શાસકો એમ માનતા હતા કે માંદા કોઈ પડશે જ નહીં એટલે એમણે આ કંઈ કર્યું જ નહીં. હવે એ બધું અમારે ખાડા પૂરવાનું આવ્યું છે. પૂરીશું, તમે સોંપીશું તો એ કરીશું. પણ એક મોટો પડકાર છે અને એ પડકાર પહોંચી વળવા માટે સરકારની સાથે જ્યારે આ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ જોડાય તો આપણને વિશ્વાસ બેઠક જ્ઞાન અભે આપણે પહોંચી વળીશું. અને એક પ્રકારે આ સરકારનું જ કામ પૂજ્ય પ્રમુખ સ્વામીએ માથે લીધું છે. એટલો સરકારનો બોજ ઘટાડ્યો છે અને આ નાની સેવા નથી. મારે બીજી પણ એક વાત કરવી છે. આપણા દેશમાં એવી એક માન્યતા બની ગઈ છે કે આપણા બધા મઠો મંદિરો સંતો સાધુ જવા દોની આ બધું લાડવા પાણી બધું આ કોક લાડવામાં બીજી છે તો કોક લડવામાં બીજી છે. કોઈ ગાંજાની ચલમો ફૂંકે છે. આવું બધું બજારમાં એવું જ ચાલ્યા કરે. અને પછી મારે એમ કે મિશનરીઓનું કામ જુઓ, મિશનરીઓ કેવું કામ કરે છે.
ભાઈ બહેનો, આજે નહીં સદીઓથી આ સંતોએ જે સેવાના કાર્યો કરેલા છે, જેનો દુનિયામાં જોતો ન મળે એવો ઇતિહાસ કરો છો. તમે કાઠિયાવાડમાં જાઓ, 20 કિલોમીટર જાઓ અને કોઈ સંતની જગ્યા ન હોય જ્યાં તમને ઓટલો કે રોટલો ન મળે એવી એક ઘટના ન મળે મિત્રો. અને કેટલા બધા વર્ષો પર આ બધું નિર્માણ કરતા ગયા છે. કોઈ બદ્રીનાથ કેદારનાથ યાત્રા જાય આ જેવી સુખ સુવિધાઓ નહોતી. કોઈ કાલી કમલીવાલા હોય અને આવનારો માણસ એને તકલીફ ન પડે અને ઠંડીમાં મુસીબત ન થાય એની બધી સેવા કાલી કમલીવાલો કરતો હોય અને લોકોની સેવા ચાલતી હોય. પણ આપણા મોઢેથી ન નીકળે કે આપણા સંતો પણ આટલું બધું સેવાનું કામ કરે છે. દુનિયાને આખે હિંમતપૂર્વક કહેવાની જરૂરિયાત છે. આ દેશ દરિદ્ર નારાયણની સેવાને ભરેલો દેશ છે. આ દેશ સેવા ધર્મને ભરેલો છે. સર્વે અપી સુખેના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભગવાને પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગવે, એ મંત્ર ચિંતા જ કરવા પહેરાયેલા સમાજ છે. અને આજે જયારે આ હોસ્પિટલ જોઈએ ત્યારે આપણે આવા લોકોને બતાવી શકીએ છીએ, ભાઈ સંતો શું કામ કરી શકે છે, અમારા મઠ મંદિરો શું કામ કરી શકે છે, અમારી આ સાંસ્કૃતિક જીવનની ધારા શું કામ કરી શકે છે, જેનો અમને ગર્વ છે. અમારે નીચા જોવાનું કોઈ કારણ નથી. આ મહાન પરંપરા સંતોના કારણે જળવાઈ છે, ત્યાં તપશ્ચર્યાની આ પરંપરાના કારણે જળવાઈ છે. અને પૂજ્ય પ્રમુખ સ્વામીએ એક ઉત્તમ સેવા કરી છે. આખી સંત પરંપરાના મૂલ્યોને એમને જાળવી રાખ્યા, એમાં કોઈ બાંધછોડ ન કરી, પણ એને આધુનિકતાનો ઓપ આપ્યો, એને વૈજ્ઞાનિકતાનો ઓપ આપ્યો અને યુગળ અનુકૂળ સમાજ જીવનની જે આવશ્યકતાઓ છે એ આવશ્યકતાઓની પરિપૂર્તિ માટે ભરપૂર પ્રયાસ કર્યો. અને એના કારણે કેટલા ઉચ્ચ શિક્ષણ ભણેલા સંતો આજે પ્રાપ્ત થયા છે. તમે જે ભાષામાં સમજો એ ભાષામાં તમને સમજાવી શકે છે, જેનાથી તમને સમજાય એ સમજાવવા માટેનું એનું સામર્થ્ય રહ્યું છે. અને આ મોટું યોગદાન પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું છે. ઈશ્વરચરણ સ્વામીએ કહ્યું કે મેં દિલ્હીમાં જે વાત કરી તેનો આજે ઉલ્લેખ કર્યો હતો. ઘણીવાર મને એમ લાગે કે વિવેકાનંદ ન હોત તો રામકૃષ્ણ પરમહંસ અધૂરા હોત, સરદાર પટેલ ન હોત તો ગાંધીજી અધૂરા હોત, પ્રમુખ સ્વામી ના હોત તો યોગીજી મહારાજ અધૂરા હોત. એક શિષ્ય કેવો હોય, ગુરુ ભક્તિ કોને કહેવાય, ગુરુ માટેનું સમર્પણ કોને કહેવાય, એ ડગલે ને પગલે આપણને જોવા મળે. અને એવી એક મહાન પરંપરા અમદાવાદને ચરણે, ગુજરાતને ચરણે, સ્વાસ્થ્ય લાભ ઇચ્છતા સૌને એક ઉત્તમ સેવા પ્રાપ્ત થઈ છે. અને બીજું સારું કર્યું છે એ પ્રમુખ સ્વામીને સૂજે એ મારે કહેવું પડે. એમણે નીચે એક એવો માળ બનાવ્યો છે કે જેમાં આયુર્વેદ છે અને એમાં તમારું મણમાં પડે પછી જ ઉપલા માળે જવાનું. એટલે પહેલા પંચકર્મ કરાવો, કંઈ કાઢા પીવો, અને છતાંય મેણ ન પડે તો ઉપર જજો. પછી ઉપર પછી આધુનિક બધી સારવારની વ્યવસ્થા છે. પાયામાં એમણે આયુર્વેદ રાખ્યું છે અને ઉપર પછી એલોપેથી લઈ ગયા છે. અને બંને સાથે હોય એવા અસ્પતાલ જવલ્લે જ હોય. અને એવું એક મોટું કામ ઉપર વાર્તા પાડી જે દુનિયા છે ત્યાં તો પેશન્ટ બધા આવશે, ઉતાવળિયા જેટલા હશે આવશે, પણ જે ઠંડે કલેજે તબિયતની ચિંતા કરનારા છે એની લાઈન લાગશે આયુર્વેદમાં, એવો મને વિશ્વાસ છે.
કારણ એમાં માંદા હોય તો જ જવાનું જરૂર નથી હોતું, તાજા તમતમતા થવા જવાની વ્યવસ્થા હોય છે. અને હવે આપણે ત્યાં એવરેજ આયુષ વધતું જાય છે. પહેલા તો જયારે હું નાનો હતો અને કોઈ ગુજરી ગયું નહીં, એમ કે 55-60 ના હતા તો મને હશે, એમાં કાંઈ અત્યારે 80 ગુજરી હે, ગુજરી ગયા 80 એ વહેલું લાગે. એવરેજ ઉંમર વધતી જાય છે અને જયારે એવરેજ ઉંમર વધે ત્યારે પાછલી અવસ્થામાં સ્વાસ્થ્યની વ્યવસ્થાઓ ખૂબ વ્યાપક જોઈએ. જનસંખ્યાના હિસાબે કામ ન ચાલે, ખૂબ વ્યાપક જોઈએ. ભારત સરકાર ક્યારે કરશે, કેટલું કરશે, કરશે કે કેમ, અથવા કરવાનું સૂચશે કે કેમ, એવા બધા ઘણા પ્રશ્નો પડ્યા છે. પણ એ તો જયારે જનતા નિરાકરણ લાવે ત્યારે લાવે. આપણે ગુજરાતમાં કંઈક સારું કરવાની મથામણ આદરી છે. પહેલા આપણે ત્યાં ડોક્ટરો, હવે ડોક્ટરો તૈયાર કરવા માટે મેડિકલ કોલેજ ના હોય અને પછી આપણે ઈચ્છે ગામડામાં ડોક્ટર મળે, ક્યાંથી મળે ભાઈ? કૂવામાં જ ના હોય તો અભાડામાં ક્યાંથી આવે? એટલે આપણે પહેલું ધ્યાન કેન્દ્રિત કર્યું કે મેડિકલની કોલેજો વધારો, સીટો વધારો. 500 એ આપણું ગુજરાત ચાલતું હતું, 500 ને જેને અંદર હવે કેટલાય પહોંચ્યા? હા, 6000 પહોંચીશું સાહેબ. મેં જયારે ચાલુ કરી જવાબદારી ત્યારે 500 હતા, હવે 6000 પહોંચાડ્યું છે. મેડિકલ એજ્યુકેશનની ચિંતા કરી છે, જિલ્લે જિલ્લે નર્સિંગની કોલેજો ચાલુ કરી છે. ખૂબ મોટા પાયા પર નર્સિંગ સ્ટાફની જરૂર જોઈએ, પેરામેડિકલ સ્ટાફ ખૂબ મોટા માત્રામાં જોઈએ. અને આ બધા માટે આધુનિકમાં આધુનિક શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવા માટેની એક મોટી જબરદસ્ત પહેલ ગુજરાતે લીધી છે. પૂજ્ય સંતોના આશીર્વાદ રહે. અને જેમ પીડી પટેલે ઈચ્છા વ્યક્ત કરી સતત, મારા એમને તો એમ જ છે મગજમાં, ગુજરાત બસ, ભલે દુનિયામાં ગમે ત્યાં હોય, પ્રત્યેક પળ ગુજરાત. અહીંયા ઉભા ઉભા એમને ગુજરાતના વિકાસના જ વાત કરતા ગયા અને પોતાની આવકનો મોટી રકમ ગુજરાતની વિકાસમાં ભાગીદાર થવા માટે યોગદાન આપવાની ઈચ્છા એમને વ્યક્ત કરી. આ જ બતાવે છે કે ગુજરાતના વિકાસની બાબતમાં દુનિયાના દરેક છોડે ભરોસો પડી ગયો છે. એને ખાતરી છે કે અહીંયા વિકાસ થાય જ, અહીંયા કંઈ નકામું ન જાય. અને એના કારણે એક ભરોસાની યાત્રા આપણે ગુજરાતે આગળ ધપાવી છે. આવા પવિત્ર અવસરે, એક પવિત્ર પળ, એમાં મને ભાગીદાર થવાનો સૌભાગ્ય મળ્યો. પૂજ્ય પ્રમુખ સ્વામીના ચરણોમાં વંદન કરું છું, પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરું છું. જય સ્વામિનારાયણ.